નમસ્કાર, ગુજરાત ન્યૂઝ જોઈ રહ્યા છો આપ અને યુવા આઈપીએલ 2024માં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું. તો દર્શક મિત્રો, ગઈકાલની મેચ અને ગુજરાતને વધુ એક ફટકો. સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ હતી જે વરસાદના કારણે રદ કરી દેવામાં આવી અને આ સાથે જ હૈદરાબાદનું જે સ્થાન છે તે પ્લેઓફમાં નિશ્ચિત થઈ ગયું. તો હવે આપણે વાત જો આજની મેચની કરીએ, આજે મેચ છે લખનૌ અને મુંબઈ વચ્ચે, કેવી રહેશે આ મેચ તેના વિશે આજના કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, ચર્ચા શરૂ કરીએ તે પહેલા જોઈ લઈએ એક ખાસ અહેવાલ. પોઈન્ટ ટેબલ પરનું રમખાણ હજુ શમ્યું નથી. ગઈકાલે વરસાદે ફરી એકવાર ગુજરાત ટાઇટન્સની બાજી ઊંધી વાળી દીધી. બંને ટીમોને એક એક પોઈન્ટ મળી જતાં હૈદરાબાદની ટીમ પ્લેઓફમાં કન્ફર્મ ટીમ બની ગઈ. હવે માત્ર એક સ્થાન બાકી છે અને તેના સમીકરણો હવે રચાઈ રહ્યા છે. જો ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને હરાવે તો ચેન્નાઈ સીધી ટોપ ફોરમાં પહોંચી જાય અને જો ચેન્નાઈ હારે છે તો બેંગલુરુ પ્લેઓફની ચોથી જગ્યા ભરી દે. આજે એક મેચ છે, આમ તો તેનું કોઈ મહત્વ બંને ટીમ માટે મોટા ભાગે નથી દેખાતું, પણ કારણ કે લખનૌનો નેગેટિવ નેટ રન રેટ તેમને નડે એમ છે, જ્યારે મુંબઈ ઓલરેડી રેસમાંથી બહાર થઈ ચૂકી છે. હા, આજે બંને ટીમો પોતાની શ્રેષ્ઠ રમત દાખવીને પોઈન્ટ ટેબલ પર પોતાની ટીમની સ્થિતિ ચોક્કસ સુધારવા માંગશે. બંને ટીમોને કેપ્ટનશીપ ઇશ્યુ નડ્યા છે. હાર્દિકને ટીમ એક્સેપ્ટ નથી કરતી અને પરફોર્મન્સ નથી થતું, જ્યારે રાહુલની બોડી લેંગ્વેજ નેગેટિવ જોવા મળે છે કારણ કે તેનું પોતાનું ફોર્મ તકલીફમાં છે. આજે રાહુલ, માયર, સ્ટોઇનીઝ, હુડા, પુરાણ જેવા બેટર્સ લખનૌ તરફથી મેદાને ઉતરશે, જ્યારે મુંબઈમાં રોહિત, ઈશાન, સૂર્યા, હાર્દિક, ડેવિડ જેવા બેટર્સને લઈને મેચમાં ઉતરશે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં પણ મુંબઈનો હાથ ઉપર રહી શકે. રવિ બિશ્નોઈ આ વર્ષે દિશાહીન છે અને સૌથી ખરાબ ફિલ્ડિંગ તેણે આ વર્ષે કરી છે. બાકીના બોલર્સને મુંબઈના બેટર્સ પર હાવી થવામાં તકલીફ પડી શકે છે. તો ચર્ચાની શરૂઆતમાં થોડી ગઈકાલની મેચ વિશે પણ વાત કરી લઈએ. અશોકભાઈ, ગુજરાત ટાઇટન્સને ફરી એકવાર વરસાદ નડ્યો ગઈકાલે અને આઠમા સ્થાને આ ટીમે પોતાની સફર આખરે પૂરી કરી. હવે આખો જે સમયગાળો રહ્યો છે ગુજરાત ટાઇટન્સનો, શું કહી શકાય આ ટીમની ચડતી અને પડતી વિશે? બલ, બહુ જ ટૂંકા સમયમાં આ ટીમે બધી જ વસ્તુઓનો અનુભવ કર્યો, એટલે ચડતી પણ જોઈ, પડતી પણ જોઈ. 2022માં ટીમ આવી, લખનૌ અને આ બંને ટીમો સાથે એન્ટ્રી થઈ, જે 8 ટીમો હતી એના બદલે 10 ટીમો BCCIએ કરી. ત્યાર પછી પહેલા વર્ષે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ટીમ ચેમ્પિયન થઈ. ટીમ એટલી જબરજસ્ત નહોતી, તે છતાં પણ એક કેપ્ટનશીપ અને એના જે કોચ છે એ બંનેના પ્રયત્નો, આશીષ નહેરાના, કે ટીમને એ ઊંચાઈ સુધી લઈ ગયા કે જે ઊંચાઈ છે તમે ચેમ્પિયન બની શકો. સો દેટ વોઝ હાઈએસ્ટ પીક ઓન ધ વેરી ફર્સ્ટ યર. આ એકદમ હિમાલય ઉપર ચડવા જેવી વાત છે કે પહેલાં જ વર્ષમાં તમે 9 ટીમોને બાજુમાં મૂકીને તમે ચેમ્પિયન બનો છો. ત્યાર પછી 2023માં અગેન સિમિલર સ્ટોરી. દે રીચ ટુ ધ ટોપ સ્પોટ, નંબર 1 ટીમ હતી પોઈન્ટ ટેબલ પર પૂરી કરવા માટે, બટ અલ્ટિમેટલી દે લોસ ટુ ચેન્નઈ સુપર કિંગ્સ. એટલે ત્યાં આગળ રનર્સ અપ રહી, પણ એક વસ્તુ ચોક્કસ છે કે દે આર ધ ફાઇનલિસ્ટ ઓફ લાસ્ટ યર. નાવ ધીસ પર્ટિક્યુલર યર ઇટ હઝ ગોટ અ ઘણા બધા એવા પરિવર્તનો આવ્યા ટીમમાં, કેપ્ટનશીપમાં, અને ખાસ કરીને એમનું પ્રદર્શન એક પછી એક મેચોમાં જોઈએ એવું રહ્યું નહીં. દે હેવ રિડ્યુસ્ડ ધેર એનર્જી ઓફ વિનિંગ. તો ક્યાંક ને ક્યાંક હાર્દિક પંડ્યાને જ્યારે મુંબઈના કેપ્ટન તરીકે ખસેડવામાં આવ્યો ત્યાર પછી, અને શુભમન ગિલને કેપ્ટન બનાવવામાં આવ્યો, આ જે ચેન્જ છે એ ચેન્જ ના તો મુંબઈને એટલો ફળ્યો કે ના ગુજરાતને ફળ્યો. ટીમ ડિમોરલાઇઝ થઈ અને ત્યાર પછીના પરિણામો આપણે જોઈએ છે કે આજે 8મા 9મા ક્રમે આ ટીમ પહોંચી ગઈ. એક સમયની ટોચની ટીમ જસ્ટ વિધિન અ ફ્રેક્શન ઓફ ટાઈમ, ઘણા બધા વર્ષો થાય એવું કે ભાઈ પહેલી 2008માં જીત્યા હોય તો 2010માં આવી રીતના, પણ આ તરત 3 વર્ષની અંદર જ આ ટીમે એક ટોચની ટીમ પણ બની અને એક બોટમની ટીમ પણ બની. તો ક્યાંક આ ટીમને બેઠી કરવામાં, ટીમને બનાવવામાં, ટીમને આગળ વધારવામાં, ટીમને નવી ઊંચાઈઓ સુધી લઈ જવામાં દેર આર પ્લેન્ટી ઓફ પીપલ હુ બર્ન્ડ ધેર મિડનાઇટ ઓઇલ, અને કોઈ પણ હિસાબે આ ટીમને આગળ લાવવાનો પ્રયત્ન કર્યો, એ લોકોએ સફળ થયા. પણ હવે જે પરિસ્થિતિ છે એ કદાચ એવી પરિસ્થિતિ છે કે ફરી એકવાર આ ટીમ એ બાકીની ટીમોની જેમ એક સામાન્ય ટીમ બની ગઈ.
સો દેટ ઇઝ વેરી નો સ્ટ્રેન્જ કે જે ટીમ 3 વર્ષની અંદર જ એનું આટલું બધું પ્રદર્શન એક ટોપથી બોટમ સુધી આવી જાય, એ ક્યાંક ક્રિકેટ જગતને પણ આશ્ચર્યજનક રીતે ઇમ્પ્રેસ કરે છે, અને ખાસ કરીને મેનેજમેન્ટને પણ, આઈપીએલના જે ફ્રેન્ચાઇઝી છે એમને પણ એક સંદેશ જાય છે કે આ રીતના એક કેપ્ટનને અધવચ્ચેથી અહીંથી અહીં લઈ જવો, અને એની અસર જે છે એ અસર બંને ટીમો પર, પેલી ટીમ એવી છે મુંબઈ ઇન્ડિયન્સ કે ધે આર નોટ રેડી ટુ એક્સેપ્ટ હાર્દિક પંડ્યા, અહીં આગળ એવું છે કે શુભમન ગિલ ઇઝ નોટ ધેટ સક્સેસફુલ, તો બંને ટીમોનું પ્રદર્શન આ પર્ટિક્યુલર આઈપીએલમાં આપણને ખરાબ જોવા મળ્યું. તો એક એવી એવા ફેરફારથી આ પ્રકારનું પરિણામ આવી શકે, એ પણ ક્યાંક ફ્રેન્ચાઇઝીને જાણવા મળ્યું. યુ આર લુઝિંગ યોર ફેન બેઝ, બીકોઝ અહીં આગળ તમારો જે ફેન બેઝ હતો ગુજરાત ટાઇટન્સનો, કે જેને ગુજરાતના ઝંડા, ગુજરાતની ટી શર્ટ પહેરીને લોકો મેચ જોવા જતા હતા, દેટ હેઝ બીન રિડ્યુસ ટુ 0 નાઉ. આ વખતની જે મેચ હતી છેલ્લી ચેન્નઈ સાથે હતી, તો 100% લોકો યલો ટી શર્ટ પહેરીને ગયા હતા. આ ઘરાણું છે, મીન્સ હોમ ગ્રાઉન્ડ છે, છતાં પણ એ સ્થિતિ હતી. તો ઇટ મીન્સ દેટ યુ આર લુઝિંગ યોર બેઝ, ફેન બેઝ તમે જે ક્રિએટ કર્યો છે એ 3 વર્ષ પહેલાં 2022માં એકદમ ટોચ ઉપર હતો, તમે ચેમ્પિયન બન્યા ત્યારે, ઇટ હઝ ગોન ટુ બોટમ જસ્ટ આફ્ટર 1 યર. તો આ એક બહુ મહત્ત્વની વાત બની જાય છે. તો ક્યાંક એમ કહી શકાય કે ગુજરાત ટાઇટન્સને હવે બેઠા થવા માટે ઘણો સમય લાગશે, કારણ કે જે પરફોર્મન્સ ટીમનું આ વર્ષે રહ્યું છે અને જેટલી મેચો એ લોકો જીત્યા છે, દેટ ડઝન્ટ સ્પીક ગુડ ઓફ આઈધર બેટિંગ, બોલિંગ, કેપ્ટનશીપ, મેનેજમેન્ટ, કોઈ પણ જગ્યાએ તમે ક્યાંય ઇમ્પ્રેસ કરી શક્યા નથી. તો ક્યાંક ને ક્યાંક આ ટીમને હવે આગળ આવવું એ મુશ્કેલ પડી શકે છે. જી બિલકુલ, અને આવી કંઈક હાલત મુંબઈ ઇન્ડિયન્સની પણ છે. આજે વધુ એક ટીમ છે મુંબઈ ઇન્ડિયન્સ જે છેલ્લી મેચ રમશે, 5 વારની ચેમ્પિયન રહી ચૂકેલી આ ટીમ અને હવે આવી દશામાં છે, તો શું નવો અવતાર જ્યારે આ ટીમનો આવશે ત્યારે વધુ મજબૂત બનીને બહાર આવશે? વેલ, દે વિલ હેવ ટુ મેક સમ ચેન્જીસ, કારણ કે મુંબઈ ઇન્ડિયન્સ ઇઝ અ પ્રોફેશનલ ટીમ, ઇટ ઇઝ બિંગ નો, એની સાથે જોડાયેલા જે લોકો છે એ બહુ જ મોટા આ પર્ટિક્યુલર ફિલ્ડના, સચિન તેંડુલકરથી માંડીને બધા મોટા દિગ્ગજો એની સાથે જોડાયેલા છે. એટલે આ ટીમ એવી નથી કે પરાજય મળે તો એ સ્વીકાર કરીને બેસી જાય, દે વિલ નોટ ડૂ દેટ, અને એ દે વિલ ટેક અ ડ્રાસ્ટિક સ્ટેપ્સ. આ વખતે જે રીતે પરિસ્થિતિ છે કે હાર્દિક પંડ્યાના આવવાથી સિનિયર ખેલાડીઓના મનોબળ ઉપર અથવા તો એમની રમત ઉપર જે અસર પડી છે, પ્રોબેબલી દે મે સ્ટાર્ટ ફ્રોમ અ સ્ક્રેચ. એ સિનિયર ખેલાડીઓને પડતા પણ મૂકી શકે છે અને પડતા મૂકવા પડશે જો પરિણામો જોઈતા હોય તો. એવા ડ્રાસ્ટિક ચેન્જીસ કરવા પડશે કે જેથી કરીને મુંબઈ ફરી એકવાર વિનિંગ સેડલમાં આવે, અને ફોર ધેટ યુ નીડ ટુ મેક ધ ચેન્જીસ. રોહિત શર્મા ધ મેન હુ હેઝ બીન ઇફેક્ટેડ, કે એને કેપ્ટન હટાવીને હાર્દિકને લાવવામાં આવ્યો છે, એ પોતે ક્યાંક બીજી ટીમમાંથી રમે એવી શક્યતાઓ છે, અથવા તો આજે એક એવી શક્યતા પણ આવી છે કે હાર્દિક પંડ્યાને જ કેપ્ટન તરીકે એ લોકો ખસેડે અને સૂર્યકુમાર અથવા તો બુમરા બેમાંથી કોઈને કેપ્ટન બનાવે, તો આખી ટીમ બની રહે. એટલે ચેન્જીસ તો આવશે, અને એ ચેન્જીસના કારણે ટીમમાં ઘણા બધા મોટા ખેલાડીઓને કદાચ, કારણ કે એક સમીકરણ બહુ સીધા બેસે છે કે હાર્દિક પંડ્યા એકવાર કેપ્ટન હતો જ્યારે એકદમ રો ટીમ લઈને ગયો અને એણે એની ટીમને ચેમ્પિયન બનાવી, તો હાર્દિક પંડ્યાની જે કેપ્ટનશીપ કેપેબિલિટી છે એ કેપ્ટનશીપ કેપેબિલિટીને મુંબઈ ઇન્ડિયન્સ યુટિલાઇઝ કરશે અને કહેશે કે આ સિનિયર ખેલાડીઓ નહીં, હવે તું કે એ ખેલાડીઓ તને આપી અને યુ મેક અસ વિન. તો એ રીતની પરિસ્થિતિ આગળ ઊભી થશે. પરિવર્તનો જબરા હશે, જોરદાર હશે અને આઘાતજનક બી હશે. પણ મુંબઈ ઇન્ડિયન્સ ઇઝ, ગુજરાત ટાઇટન્સ એવી ટીમ નથી કે જે રિએક્ટ નહીં કરે, દે વિલ રિએક્ટ વેરી ફાસ્ટ, વેરી સ્ટ્રોંગ, અને એ નેક્સ્ટ યર હું માનું છું કે એક નવા અવતારમાં આવશે. વોટ યુ સે ઇઝ કરેક્ટ, બટ અને ક્યાંક ને ક્યાંક ચેમ્પિયન બને તો બી ન હોય, કારણ કે હાર્દિક પંડ્યાને અહીંયા લાવવાનું મુખ્ય કારણ એ છે કે રોહિત શર્માની કેપ્ટનશીપમાં 5 વાર ચેમ્પિયન બન્યા બાદ પછી ચેમ્પિયનશીપનો જે પેલો જો જુસ્સો જોયો હતો તે જુસ્સો ક્યાંક ને ક્યાંક લેકિંગ હતો, એટલે એની જગ્યાએ આને તો લાવ્યા, પણ હવે એમ લાગે છે કે સિનિયર ખેલાડીઓ સાથે હાર્દિક પંડ્યા સેટ થતો નથી, એટલે એ પરિસ્થિતિમાં કદાચ કોઈ સિનિયર ખેલાડીઓને પણ બીજી ટીમમાં મોકલવામાં આવે અથવા તો ફ્રી કરવામાં આવે, તો મેગા ઓક્શનમાં આપણને ખ્યાલ આવશે કે કઈ ટીમ ત્યાં જાય છે. પણ આ બંને ચેમ્પિયન ટીમો, એક 5 વારની ચેમ્પિયન અને એક એકદમ ગરમાગરમ ચેમ્પિયન કે ભાઈ 22માં ચેમ્પિયન, 23માં ફાઇનલિસ્ટ અને 24માં એકદમ તળિયે,
તો ક્યાંક આ બંને ટીમોને રિવાઈવ કરવી પડશે, બેટિંગ કરવી પડશે. શક્યતા ગુજરાત ટાઇટન્સની અત્યારે ઓછી દેખાય છે કે રિવાઈવ થઈને પાછું આટલી સ્ટ્રોંગ રીતે આવે. બટ મુંબઈ ઇન્ડિયન્સ, યસ, દે હેવ અ બેસ, દે હેવ અ ફેન બેસ, અને હું માનું છું કે એ ટીમ પાસે એટલી ક્ષમતા છે કે ચોક્કસપણે પાછી બેઠી થઈને આવી શકે છે. અને મુંબઈની ટીમની આપણે જ્યારે વાત કરીએ તો રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ આ બધા વર્લ્ડ કપની ટીમમાં પણ છે. હવે આઈપીએલના જે ફોર્મ, આઈપીએલમાં જે તેમનું ફોર્મ હતું એની કેટલી અસર વર્લ્ડ કપમાં જોવા મળશે? સી, બેઝિક્સ આર વેરી ક્લિયર કે વેન યુ આર પાસિંગ થ્રુ એ બેડ ફેઝ, બેડ પેચ, એટ ધેટ ટાઈમ એવરીથિંગ ગોઝ બેડ. એ વખતે તમે કોઈ વસ્તુ સુધારી શકતા નથી. તો અત્યારની પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિ માત્ર એક સાયકોલોજિકલ પરિસ્થિતિ હશે કે ભાઈ રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાને બનતું નથી એટલે રોહિત શર્મા રમી નથી શકતા અથવા રમતા નથી. તો ઠીક છે, દેટ વિલ બી ગેટિંગ કરેક્ટેડ ઇન ધ વર્લ્ડ કપ એન્ડ યુ વિલ સ્ટાર્ટ પ્લેઇંગ. પણ ખરેખર ઇઝ આઉટ ઓફ ટચ, ઇઝ નોટ એબલ ટુ, યુ નો, જજ નથી કરી શકતા બોલ, અથવા તો જે પરિસ્થિતિ અત્યારે ઊભી થાય છે જલ્દી આઉટ થઈ જાય છે, વિકેટ ઉપર ઊભા રહી શકતા નથી. એ જો પરિસ્થિતિ હોય, ઇફ ધ મેન ઇઝ આઉટ ઓફ ફોર્મ, તો એને ઇન ફોર્મ આવતા થોડો સમય લાગે. એ ઇન ફોર્મ આવવા માટે લાગતો સમયે ભારતની વર્લ્ડ કપ જીતવાની શક્યતાઓ પર ક્યાંક પાણી ના ફેરવે એ ખાસ જોવાની જરૂર છે. કારણ કે ત્રણે ત્રણ ખેલાડી ભારતના અથવા તો મુંબઈ ઇન્ડિયન્સના ભારત માટે ખૂબ જરૂરી છે. જો વર્લ્ડ કપ જીતવો હોય તો સૂર્યકુમારને પણ ચાલવું પડશે, જો વર્લ્ડ કપ જીતવો હશે તો હાર્દિક પંડ્યાને પણ ચાલવું પડશે અને રોહિત શર્માને પણ એ કરવું પડશે. એટલે દેર આર આ જસપ્રીત બુમરાહ, આ ચાર ખેલાડીઓ છે કે જે ભારતીય ટીમમાં છે અને એ ચારે ચારે રમવું પડશે. આજે રોહિત શર્માનું એક સ્ટેટમેન્ટ મેં વાંચ્યું, આઈ વોઝ વેરી ઇમ્પ્રેસ્ડ, અને કહ્યું કે કોઈ ઇન્ડિવિડ્યુઅલ પરફોર્મન્સ ક્યારેય ના જીતી શકાય, તમારા કલેક્ટિવ પરફોર્મન્સ જ જોઈએ. યુ હેવ ટુ મેક એ ટીમ એન્ડ વિન. અને જ્યારે તમે ટીમ વિશે જ વિચારો, પર્સનલ રેકોર્ડ્સને વિચારવાનો સવાલ નથી, બિકોઝ યુ નીડ ટુ મેક યોર ટીમ વિન. તમે નથી જીતતા, તમારી ટીમને તમારે જીતાડવાની, અને યુ આર અ પાર્ટ ઓફ ધેટ ટીમ. જ્યારે ઇન્ડિવિડ્યુઅલ પોતે એમ વિચારે કે હું જ છું આ ટીમમાં, જે કંઈ કરું હું જ કરી શકું છું, ટીમ વિલ બી ફિનિશ બિકોઝ ઇટ્સ નોવેર ઇન્ડિવિડ્યુઅલ ગેમ. તો ક્યાંક એ પરિસ્થિતિમાંથી ભારત પસાર થઈ રહ્યું છે કે આ ચાર ખેલાડીઓ એ વર્લ્ડ કપમાં સારી રીતે ચાલે. જે કોઈ મન દુઃખ હોય, જે દુઃખ, જે કંઈ પરિસ્થિતિઓ અત્યારે મુંબઈ ઇન્ડિયન્સમાં સર્જાઈ છે કેપ્ટનશીપને લઈને, એ બધી ખેર ક્લિયર થાય. બિકોઝ વેન યુ આર પ્લેઇંગ ફોર ધ કન્ટ્રી એવરીથિંગ ગોઝ સેકન્ડ. એટલે હું માનું છું કે આ ચારે ચાર દિગ્ગજ ખેલાડીઓ છે, બહુ વર્ષોથી ક્રિકેટ રમે છે, દે નો ધ ઇમ્પોર્ટન્સ ઓફ ઇટ, અને બધા ભેગા થઈને એક વર્લ્ડ કપ જીતવાનું એક મિશન તૈયાર કરે એ અગત્યનું વધારે. બિલકુલ. અને હવે આપણે લખનૌની ટીમની પણ વાત કરી લઈએ તો એ પણ આજે પોતાની છેલ્લી જ મેચ રમી રહી છે. તે જીતે તો પણ, કેમ કે એનો નેગેટિવ રન રેટ છે તો ક્વોલિફાય થઈ શકશે નહીં. તેની અત્યાર સુધીની સફરને તમે કઈ રીતે જુઓ છો? વેલ, અગેન, લખનૌ સુપર જાયન્ટ્સ અને તમારી ગુજરાત ટાઇટન્સ આ બંને ટીમો એક સાથે આવી એન્ટ્રી એમની. પહેલા વર્ષે પણ સારી ટીમ હતી, ટોપ ફોરમાં આવી, પ્લેડ વેલ, સેકન્ડ વખતે સારું રમી, પણ આ વખતે સમહાઉ દે આર નોટ એબલ ટુ, યુ નો, મેક દેટ ગ્રીપ. અને એ ટીમના તો ખેલાડીઓ કોઈ એવા ગયા નથી, કોઈ કેપ્ટન બદલાયા નથી, કોઈ પરિવર્તનો આવ્યા નથી, છતાં પણ આ ટીમનો જે ગ્રાફ છે આ વખતે નીચો ઉતરતો રહ્યો. પહેલાં શરૂઆતમાં જીત્યા અને લાગ્યું કે હા, પ્લેઓફમાં આવી જશે, પણ હવે જે જગ્યાએ એ ઊભા છે ત્યાંથી એ જીતે છે તો પણ નેગેટિવ રનરેટના કારણે આગળ ના વધી શકે એવી શક્યતાઓ ઊભી થઈ છે. બીજું કે જે રીતે આપણે ઓન ફિલ્ડ જોયું કે કેએલ રાહુલ અને એની એની ફ્રેન્ચાઇઝીના માલિક એની સાથે ઘર્ષણ થતું આપણે જોયું, દેટ ઓલ્સો ઇઝ નોટ અ ગુડ સાઇન ફોર ધ ટીમ. કે તમે આજે ફ્રેન્ચાઇઝી માટે રમો છો, દે આર પેઇંગ યુ 18 crore rupees ઓર 17 crore rupees ફોર અ સિઝન, તો પછી તમારું પણ એક, યુ નો, ઇટ્સ અ ડાયરેક્ટ એટેચમેન્ટ બને છે કે ટીમને જીતાડવી, તો એ જીતાડવા માટે તમારે પ્રયત્નો કરવા જોઈએ. તો ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે રીતે કેપ્ટનશીપ કેએલ રાહુલની જોવા મળી છે, ધ બોડી લેંગ્વેજ ઇન વિચ હી ઇઝ પ્લેઇંગ, અથવા તો જે રીતે ટીમને આગળ લઈને ચાલ્યો છે, એ ક્યાંક ને ક્યાંક ચેમ્પિયન બનવા માટે જતી હોય એ ટીમ લાગતી નથી. અમે ફાઇનલ જ્યારે 3 વર્ષ પહેલાં ટીમ આવી ત્યારેની પ્રેસ કોન્ફરન્સ એટેન્ડ કરી હતી અમદાવાદમાં, અને ગોયંકાએ પણ કહ્યું હતું જેના માલિક છે કે વી આર અ વેરી ગુડ ટીમ, અને ઇવન કેએલ રાહુલે ઘણું સારું એ કર્યું હતું. પહેલા વર્ષે તો દેખાયું પણ ખરું, હોય પરફોર્મન્સ પણ દેખાયો, બટ સેકન્ડ અને થર્ડ યર દે હેવ ગોન ડાઉન.
એટલે આ વખતે એનું જે જેવું ફોર્મમાં નહીં હોવું, કારણ કે કેએલ રાહુલ વોઝ નેવર ઇન ફોર્મ, ડિકો કેટલું સારું રમ્યા નહીં, તમારી પાસે સ્ટોઇનિસ અને પૂરણ છે, આ બે ખેલાડીઓ ઉપર તમે આખો જંગ જીતી ના શકો, તો ક્યાંક ને ક્યાંક ટીમનું પરફોર્મન્સ, તમારા બોલર્સ ના ચાલ્યા, કૃણાલ ના ચાલ્યો, બિશ્નોય ના ચાલ્યો, દે આર નોટ એબલ ટુ ટેક ધ વિકેટ્સ. તો આ પરિસ્થિતિમાં એક એઝ અ કેપ્ટન સાંભળવાનું સ્વાભાવિક રીતે આવે, એટલે એક એ વસ્તુ છે કે એની પણ સફર સારી રહી નથી, પણ આ ટીમ કારણ કે બહુ મોટા ફેરફારો એમાં થયા નથી, આ ટીમ રિવાઇવ કરી શકે એવી શક્યતા છે. પણ અગેન રાહુલ કેપ્ટન હશે કે કેમ, એ મોટો સવાલ છે કે રાહુલની જે રીતે બનો ઇન્સલ્ટિંગ ટોન આપણે જોયું છે સોશિયલ મીડિયા પર ચાલી રહ્યું છે, અને ઇફ દેટ ઇઝ ધ કેસ હી મે નોટ બી કેપ્ટન નેક્સ્ટ યર, ફ્રેન્ચાઇઝી છે હી વિલ ચેન્જ ધ કેપ્ટન. તો ખેલાડી તરીકે જોવા મળે, અને બીજું કે હા, એ ખેલાડીનો ઇગો પણ એટલો મોટો નથી કે ચલો તમે મીન્સ ઇઝ મેન ઓફ વેરી ગુડ મેન ઓફ સોર્ટ ઓફ એટીટ્યુડ, તો એ રીતે પ્રોબ્લેમ નહીં આવે, હી વિલ બી એબલ ટુ પ્લે એની બડી કોઈ બીજાના કેપ્ટનશિપ નીચે રમવામાં એને બહુ વાંધો આવશે નહીં. પણ જો વાંધો આવશે તો એ રોહિત શર્મા જેવા ખેલાડી આવશે કે વોન્ટ ટુ ચેન્જ ધી ફ્રેન્ચાઇઝી, તો સામેની ટીમનો કેપ્ટન ના અંદર મારવાનું કદાચ એને અનુકૂળ ના આવે. તો લખનૌ નોટ વેરી ગુડ, નોટ સેટિસફેક્ટરી, અને નેક્સ્ટ યર અગર એમને એ કરવું પડશે તો કંઈક ચેન્જીસ કરવા પડશે. લેટ્સ સી કયા ચેન્જીસ થાય. બિલકુલ, આજની આપણે જો વાત કરીએ લખનૌ અને મુંબઈ વચ્ચેનો મુકાબલો કેવો રહેશે અને ખાસ તો બંને ટીમો પાસે આજની મેચ જીતવાનો કોઈ કારણ હશે? સી, દરેક ટીમ, એવરી ટીમ વોન્ટ્સ ટુ વિન, કારણ કે આટલા બધા પ્રેક્ષકો મેદાન ઉપર હાજર હોય અને એમની સામે તમે હારી જાઓ છો તો યુ નો કટિંગ યોરસેલ્ફ શોર્ટ ઇન ફ્રન્ટ ઓફ ધેમ. એટલે હું માનું છું કે દરેક ટીમને હોય કે અમે જીતી અહીંયા, દરેક ટીમને હોય કે અમારા ચોક્કસ જગ્યા ઉપર પ્રેક્ષકો ખુશ થાય. પહેલી વસ્તુ મુંબઈ છે, મુંબઈને ચેમ્પિયન ટીમ છે, આટલી બધી મોટું એનું નામ છે, આટલા મોટા બેટર્સ છે, છેલ્લા ક્રમેથી ઉપર આવવા માગશે અથવા તો ઉપરના ક્રમે એન્ડ કરવા માગશે. એના બેટર્સ જોરદાર છે, ખતરનાક છે, દમદાર છે, નથી રમતા એ અલગ વાત છે, પણ જો રમે તો આ ટીમ 250નો સ્કોર પણ કરી શકે છે, એટલી જબરી છે. મુંબઈમાં મેચ છે એટલે સ્વાભાવિક છે કે તમે એનો જે ફેનબેઝ છે, ફેનબેઝ એની સાથે છે, તો અહીંયા આગળ મુંબઈને એ સ્થાને એન્ડ કરવું છે, સારા સ્થાને, અને જીતીને કે ભાઈ છેલ્લી મેચ જીત્યા અમે, એનો એમ કહે કે છેલ્લી મેચ તો બહુ ખરાબ રીતે હાર્યા, નોટ ઇન ધીસ નોટ. સિમિલર વે લખનૌ પાસે ઓફકોર્સ શક્યતા બહુ જ નેગેટિવ છે, બહુ જ ઓછી છે, પણ તે છતાંય દે વોન્ટેડ ટુ મેક અ માર્ક કે અમે અહીંયાથી જીતીએ, એક મોટા માર્જિનથી જીતીએ, અને એ માર્જિનથી જીતીને એક કંઈક ટ્રાય કરીએ કે અમે પ્લેઓફમાં જઈ શકીએ છીએ કે નહીં. તો ખેર એની પાસે એ રીઝન છે, પણ એનાથી વિશેષ રીઝન એ છે કે કેએલ રાહુલ જો આવતા વખતે કદાચ કેપ્ટન ના બને અથવા તો ના બનાવવામાં આવે તો આ વખતની છેલ્લી મેચ એની કેપ્ટનશિપમાં એ જીતી ન જાય એ તો ચોક્કસ એસ્ટાબ્લિશ કરવા માગતો હશે. બોથ ટીમ્સ હેવ ગોટ અ રીઝન્સ, બોથ ટીમ્સ આર નોટ ગોઈંગ ટુ ગેટ ક્વોલિફાઈડ મોટા ભાગે. મુંબઈ તો ખેર બહાર થઈ જ ગઈ છે, આની પણ શક્યતા બહુ જ ઓછી છે, નથી એવી. તો હું માનું છું કે આ બે ટીમો એ રીતે કંઈક ને કંઈક પોતાની પાસે પોતાની સાથે લઈ જાય કે હા અમે અહીંયા છેલ્લી મેચ જીત્યા હતા. આઈ થિંક દેટ ઇઝ ધ રીઝન. તો આજે મુંબઈના ચાહકોને રોહિત, સૂર્યા, પૂરણ, રાહુલની જોરદાર બેટિંગ જોવા મળશે રમતના મેદાન ઉપર? વેલ, આ ખેલાડીઓએ ભૂતકાળમાં એવી જબરજસ્ત રમત રમ્યા છે લોકો, એવું કંઈ નથી. આપણે આશા રાખીએ કે ભાઈ જે પ્રમાણે અત્યારે રોહિત શર્માનું ફોર્મ ચાલે છે એ ફોર્મ પાછું આવે, બિકોઝ દેટ ઇઝ વોટ ઇઝ રિક્વાયર્ડ. હું પોતે બી પર્સનલી એમ વિશ કરું કે જલ્દી ફોર્મમાં આવે, જેથી કરીને એના ફોર્મની અસર આપણને સીધે સીધી વર્લ્ડ કપની મેચોમાં જોવા મળે. સો પહેલી વાત, સૂર્યકુમાર દર વખતે જોરદાર રમે છે. આઈ ઇવન વિશ ટુ સી અ ગુડ બેટિંગ બાય હાર્દિક પંડ્યા, કારણ કે છેલ્લી ઘણી બધી બારેક મેચો થઈ, એણે 50 પણ નથી માર્યા, અને રોહિત શર્માએ લગભગ 6-7 મેચોમાં ભેગા થઈને 24-25 રન જ બનાવ્યા છે. એટલે આ બંને ખેલાડીઓ પાસે ડ્યુ છે કે એક મોટી ઇનિંગ રમે અને કંઈક પોતાને એસ્ટાબ્લિશ કરે. સી, થવાનું તો થઈ ગયું, કેપ્ટન બદલાય, એની અસર થઈ ટીમ પર, બધું બરાબર છે. નાવ થિંક એઝ એન ઇન્ડિવિજ્યુઅલ કે વોટ યુ કેન ડૂ. તો અહીંયા તમે જો આજે ઇન્ડિવિજ્યુઅલી તમારો સારો પરફોર્મન્સ કરવા માગશો, ટીમ માટે એટલે નથી કહેતો કે ટીમ માટે હવે એમની કોઈ રિવાઇવલ થવાની ચાન્સ નથી, તો તમને વર્લ્ડ કપમાં ફાયદો થશે. અને સૂર્યકુમાર યાદવ તો ખેર સારું રમે છે, એમાં બહુ ઇશ્યુ નથી, પણ આ બે ખેલાડીઓ જો આજે પોતાની આમ સારામાં સારી ઇનિંગ રમે તો લોકોને જોવાની મજા આવશે. દે ગોટ ઓલ રીઝન્સ ટુ પ્લે,
લખનૌના બોલર એટલા ખતરનાક નથી કે જેટલા ખતરનાક બોલર એમણે આગળ ઉપર બીજી ટીમોના ફેસ કર્યા છે. તો અહીં આગળ એક ચાન્સ છે કે મુંબઈ જબરજસ્ત પ્રદર્શન કરે. બિલકુલ, હવે આપણે પોઈન્ટ ટેબલની પણ વાત કરી લઈએ. તો હાલ પોઈન્ટ ટેબલ પર શું સ્થિતિ છે અને કેવા પ્રકારના સમીકરણો જોઈ રહ્યા છો? સી, પોઈન્ટ ટેબલ હેઝ ઓલવેઝ બીન વેરી ડાઇસી. આ વખતનું પોઈન્ટ ટેબલ બહુ જબરજસ્ત છે. એમાં વરસાદના કારણે જે એક એક પોઈન્ટ જે ટીમોને મળ્યા છે, એ ટીમોને એક એક પોઈન્ટ મળ્યા છે એની અસર પણ જોવા મળે છે. પહેલું કલકત્તા છે 19 પોઈન્ટ સાથે, બીજું રાજસ્થાન રોયલ્સ છે. રાજસ્થાન રોયલ્સ પાસે એક મેચ બાકી છે, એ એક મેચ જીતે છે તો પણ એ પહેલા સ્થાન ઉપર જઈ શકશે નહીં, કારણ કે વરસાદને કારણે કલકત્તાને એક પોઈન્ટ વધારે ઓલરેડી મળી ચૂક્યો છે. હૈદરાબાદની ટીમ ક્વોલિફાઈ થઈ ગઈ છે અને દેટ ટીમ હેઝ ગોટ વન મોર મેચ. એટલે એ જોવા જઈએ તો 15-17 પોઈન્ટ થાય છે તો બની શકે કે રાજસ્થાન એ ત્રીજા ક્રમે જતું રહે. ત્યાર પછી તમારી પાસે 14 પોઈન્ટ્સવાળી ટીમો છે, ચેન્નઈ સુપર કિંગ્સ, દિલ્હી ઓફકોર્સ ધે આર આઉટ ઓફ ધ ટોર્નામેન્ટ, બટ બેંગ્લોર અને સીએસકે વચ્ચેની મેચ બહુ જબરજસ્ત જોરદાર થવાની છે, કારણ કે બેંગ્લોર 5 સતત મેચો જીતી છે, 2 પોઈન્ટ્સ એમને મળે છે તો 14 પોઈન્ટ થાય છે. સારા રનરેટથી જો આગળ જાય છે તો ડેફિનેટલી પ્લેઓફમાં સ્થાન બનાવી શકે છે. અને ઇન દેટ કેસ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સને એ ટોપ 4માંથી બહાર પણ કાઢી શકે છે. એટલે હજુ પરિસ્થિતિ એટલી બધી ક્લિયર થઈ નથી, પણ ક્યાંક ને ક્યાંક એમ લાગે છે કે કલકત્તા અને રાજસ્થાન અને ત્રીજું હૈદરાબાદ, આ ત્રણ ટીમ ક્વોલિફાય થઈ છે. એક ટીમ માટે હજુ લગભગ 3 ટીમો અથવા તો આજ જોઈએ તો 2 ટીમો મેઇન, આપણે 2 ટીમો એની અંદર રેસમાં છે. એમાંથી કોણ રેસમાં જીતે છે એ જોવાનું રહેશે. જી બિલકુલ, આભાર અશોકભાઈ આપ જોડાયા અને આટલી સરસ મજાની રસપ્રદ ચર્ચા પણ કરી. ખૂબ ખૂબ આભાર આપનો. તો દર્શક મિત્રો, હવે આઈપીએલ ધીમે ધીમે તેના અંત તરફ જઈ રહ્યું છે. આપણે આજની ચર્ચામાં ઘણી ટીમોની અત્યાર સુધીની સફર વિશે વાત કરી, તેમના પરફોર્મન્સ વિશે વાત કરી, તેમની ચડતી પડતીની વાત કરી. હવે આજની મેચમાં મુંબઈ અને લખનૌ કેવું પરફોર્મ કરે છે આપણે જોઈશું. આ મેચને લગતી તમામ અપડેટ્સ અમે આપને આપતા રહીશું. આપ જોતા રહો યુવા આઈપીએલ અને જોડાયેલા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.